ચાલ આપણે બર્થડે પાર્ટીમાં નથી જવું? ના, મારે ક્યાંય નથી જવું. શું જવાબ? કેમ? હજી પૂછો છો કેમ? તમને નથી ખબર? હા, તમારો બાપ જે કાંડ કરીને આવ્યો છે ને, બર્થડે પાર્ટી સાઈડમાં રહી જશે અને આપણી વાતો થવા માંડશે ત્યાં. અને મને એવો કોઈ શોખ નથી આપણા ઘરની વાતો કરાવવાનો. હવે જે થવાનું હતું એ તો થઈ ગઈ, હવે આપણે શું કરી શકીએ? એમ છે કંઈ નહીં. આપણે શું કરી શકીએ? આપણે તો તમાશા જોઈએ જ છીએ ને, ઘણું ઘણું છે આપણા માટે. એટલું જો, મને એ છોકરીની નિયત સારી નથી લાગતી. એ આ ઘરમાં પ્રોપર્ટી માટે જ આવી છે, કારણ કે એને જ કહ્યું કે અત્યારે તો આ મકાન મારા નામે થયું છે, પછી ધીરે ધીરે બધું જ મારા નામે થઈ જશે. અને પપ્પા છે કે સમજતા નથી, આ છોકરીમાં ગાંડા થઈ ગયા છે. પપ્પા તો ગાંડા થઈ જશે, પણ સાથે સાથે આપણે રોડ ઉપર આવી જશું, એનું શું? આ નસીબમાં જ આવું લખ્યું હશે તો જ આવું આપણી સાથે થાય ને. કોને ખબર કોનો દોષ છે, પપ્પાનો, એ છોકરીનો, કે પછી આપણા નસીબનો? પણ બસ, હવે ભોગવવા વગર છૂટકો નથી. એટલા માટે તને કહું છું, ચાલ આપણે બહાર જઈએ, આપણો માઇન્ડ ફ્રેશ થાય. ના, બહાર જવું હોય તો જઈએ, પણ બર્થડે પાર્ટીમાં નથી જવું. સાચું કહું ને તો હવે મને ક્યાંય જવાનું મન નહીં થઈ. આ ચાર દિવાલમાં જ મારે મારી દુનિયા બનાવવાની રહેશે, કારણ કે નાક તો તમારા પપ્પાએ કપાવી જ નાખ્યું છે. હવે થોડું ઘણું બાકી રહ્યું છે ને, એ અહીંયા જ રહેવા દો. એવું તો મારી સાથે પણ થવાનું છે ને. હવે હું પણ ઓફિસે જઈશ તો ખબર નહીં શું થશે. તમે શબ્દો સાંભળ્યા પપ્પાના? બોલવાનું છે જે ભાન છે એમને, છોડો એ એની પત્ની હશે, ભલે ઉંમરમાં નાની હોય કે મોટી. પણ હું તો આ ઘરની વહુ છું ને. પણ ના, એમને હવે મારી પણ કોઈ જાતની શરમ કે લાજ નથી રહી. ગુસ્સો તો એટલો આવે છે કે મને મન થતું હતું કે બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું. પણ પપ્પાએ કર્યું છે એવું કે આ મકાન પેલી છોકરીના નામે કરી દીધું. હા, એટલે આપણે હવે ગુલામની જેમ જ રહેવું પડશે ને. મારા કરતાં અડધી ઉંમરની છોકરી છે, એ એમની પત્ની બનીને આવી છે. આદિ, આ એકને એક વાતમાં રહેશું ને તો ખરેખર આપણે પણ ગાંડા થઈ જશું. હવે કંઈક રસ્તો કાઢો, નહીં તો આ વાતને અહીંયા જ છોડી દો હવે. હા, કંઈ તો વિચારવું જ પડશે. કેમ લાગ્યું આપણું ઘર? એકદમ મસ્ત છે. આમ જો, આ સોનેરી ચશ્મા પહેરીને જો, વધારે રૂપાળું લાગશે તને. આમ ગોલ્ડન ગોલ્ડન લાગશે આખું. પેલું થોડું ફિક્કું લાગે, લાગે ને સોનેરી એકદમ. એટલે છે ને, એટલે આપણા જીવનમાં છે ને આમ પ્રેમની સૂરજમુખી ઉગવા જોઈએ, હું કીધું. અને પ્રકાશ તો એવો ફેલાવો જોઈએ કે સૂરજ દાદો પણ એમ કે વાહ, બે પ્રેમી પંખીડાઓ પ્રેમ કરી રહ્યા છે અને મિલન થઈ રહ્યું છે બેયનું. એમ સૂરજ તો ખીલી જ રહ્યો છે, એ વાત તો સાચી. પણ વચ્ચે આજે ગ્રહણ બનીને બેઠા છે તમારો દીકરો ને બહુ, એનું શું? કામિની, જ્યારે સૂર્યપ્રકાશ તો હોય ને મધ્યાંતરે, ત્યારે આવા નાના મોટા ગ્રહણ તો છે ને આવે, ઘડી બે ઘડીના હોય, કે 24 કલાકના ગ્રહણ નથી હોતા. અને જો હસતા રહેવાનું, એટલે ગ્રહણ તો બધા છુમંતર થઈ જાય. આજની દુનિયામાં ગ્રહણો લગાડવા એ અમુક લોકોનો શોખ હોય છે, પણ એ ગ્રહણને કેમ દૂર કરવા, એ તારા જેવો સાથ હોય ને તો કંઈ જોઈએ નહીં બીજું આપણે. હવે હસવાનો તો મારો વારો આવ્યો છે ને રડવાનો એ લોકોનો. હું શું કહેતી હતી, મને એમની વાત ઉપરથી એવું લાગ્યું કે એમને આપણા સંબંધથી પ્રોબ્લેમ છે. ઓકે, જો આ તો દુનિયાની દ્રષ્ટિ છે, દુનિયાને ઊંધા ચશ્મા કેમ પહેરાવા એના માટે જો હું આ સ્પેશિયલ બીજા ચશ્મા રાખું છું. એક તો હું પહેરું છું અને ઊંધા કેમ પહેરાવા એની કળા મારી પાસે છે. અને તું આવી ગઈ ને પછી આ કળા છે ને બેવડી થઈ ગઈ છે.
પણ મને ડર એ વાતનો લાગી રહ્યો છે કે એ તમને ચડાવશે ને તમે માની ગયા તો એ ભૂલ આપી દીધી ને કે આ બંગલો મારા નામે લખી આપ્યો છે હકીકત શું છે તું અને હું જાણીએ છીએ બરાબર છે ડોન્ટ વરી જો આ દુનિયામાં છે ને કોઈને ભિખારી થવું ગમતું નથી કોઈને છે ને પોતાના સપનાઓ રોળાઈ જાય ને એ તો ક્યારેય પરવડતું નથી અને એટલે જ આ આપણા જેવા પ્રેમીઓ આજે પણ જગતમાં કદાચ દુનિયાની દ્રષ્ટિએ લોકો ન સ્વીકારતા હોય આપણને પણ આપણે તો પ્રેમ કરતા રહેવાનું હે હવે મને ખાતરી થઈ ગઈ કે હવે તમે મને નહીં મૂકો બસ તારો વિશ્વાસ છે ને એટલે આપણે જંગ જીતી જઈશું બાકી દુનિયાની એસી કે તેસી શું ફરક પડે છે આપણા શ્વાસ આપણે પોતાને જ લેવાના હોય છે બીજો કંઈ આપણા શ્વાસ ન લઈ શકે એટલે ખુશી પણ આપણી જ હોવી જોઈએ અને ઘસારો પણ કદાચ આપણે જ ખમવો પડે થોડો ઘણો દુનિયાદારીનો ઘસારો હોય ખમી લેવાનો દરેક વસ્તુની છે ને કિંમત ચૂકવી પડે કામીની કામીની વિધાઉટ એની પ્રાઇઝ આ દુનિયામાં મફતનું કંઈ મળતું નથી એ વાત તો તમે બહુ સાચી કીધી દરેક વસ્તુની એક કિંમત હોય છે અને જો કિંમત ચૂકવીએ ને તો જ એનો આનંદ થાય બાકી મફતનું મળે ને એમાં તો મને જરાય રસ નથી સાચી વાત ને બસ તો પછી બોલ બીજું કંઈ તારી ખ્વાહિશ તો કહી દે બસ કાંઈ નહીં આજ આપણે પોતાના ઘેરે પહેલી વખત મળી રહ્યા છીએ બાકી સ્વિટ્ઝરલેન્ડમાં તો આપણે ખૂબ મજા કરી હવે ક્યાં જવું છે કાઠમંડુ કે પછી સિમલા એટલે ઇન્ડિયામાં પણ થોડું ફરી લઈએ ને એને પણ ન્યાય આપવો પડે ને એના લોકોને પણ થોડો બિઝનેસ ટૂર હોય બધાનો થોડા એજન્ટો હોય એને પણ થોડાક બે પૈસા મળી જાય એના ઘર ચાલે ને આ તો શું છે કે આપણી આવક આપણા દેશમાં રહે અને આપણે મજા કરી શકીએ જઈશું ત્યાં પણ હું શું કહેતી હતી કે હવે આજે આપણી ઓફિસ છે સોરી તમારી ઓફિસ છે ત્યાં હું એક એમ્પ્લોય તરીકે છું તો હવે મને આગળ પોસ્ટ મળશે કે અરે મારા દિલમાં સ્થાન મળી ગયું તને હવે તારે બીજી કઈ પોસ્ટ છે હા કામિની ના એ વસ્તુ તો ખોટી આમ તો છે ને મારા દિલની અને મારી કંપનીની તું ચેરપર્સન જ છો માલિક છો તેમ છતાં જો તારે કોઈ પોસ્ટ મનપસંદ જોઈતી હોય તો તું માંગી શકે છે એમ કહેવાથી કોઈ માલિક ન થાય એના માટે વિલ બનાવવી પડે અરે વિલ શું યાર તને દિલ દઈ દીધું છે વિલ તો ખાલી આમ બે આંકડા સહી કરવાના છે એટલે તારા નામનું વિલ એમાં બીજું હોય શું લીગલ ડોક્યુમેન્ટ ઉપર સહી કરતા વાર કેટલી કાલે વકીલને કહી દઈશ પણ તું મને તારી પોસ્ટ તો કે તને શું પસંદ છે કંપનીમાં કયું કામ કરવું એ એમડી બનાવી દો સીઈઓ બનાવી દો તમને જે સારું લાગે ઓકે તો આપકા હુકમ સર આંખો પર હા ચાલો તો પછી થોડીક મસ્તી કરી લઈએ હે ને કહું છું સાંભળો કેટલું નાક વાઢ્યું હતું તો ઓલા ડોહા ભેગી ભાગી ગઈ અને હું તમને એમ કહું છું હવે એ ગમે એટલે અહીં રડતી આવે ને તો તમે પાછા છે ને એના આંસુ છે પીગળી ન જાતા તમે છે ને પાછા બહુ ભોળા છો કે છે ને એટલે મારો દીકરો કરીને બેહાડી દેવો ખોળે હવે તો એ અહીંયા જોઈ જ નહીં તો હવે પણ એનું કરવું હું આપણે કાંઈ નથી કરવાનું હવે જે થાય ને એનું થાય તમે જોયા તો કરો અને પણ હવે ગામને મોઢે થોડા ગરણા બધા એ તો કહું છું અમે નાક તો વઢાઈ જ ગયું છે હવે કાંઈ ફાયદો નથી પણ હું તો કહું છું કે ઓલા ડોહાને તો છે ને જીવતા જીવડા પડશે જોજો ને તમે તો ભગવાન હવ ને હવની સજા તો આપે પણ અટણ તો આપણું કપાઈ ગયું ને ઘેર ગયું હવે કપાઈ ગયું થોડું સોટવાનું હતું તો હવે એનો રસ્તો શું લેવો આપણે કાંઈ નથી લેવો આમે જો આપણા બેઉનું જીવતર તો આમે પૂરું થઈ ગયું છે હવે આપણે રડીને બે રહેવાનું મારો ભગવાન લે નથી લેતો કોણ જાણે કેવા દી બતાવવા માટે મને જીવતી રાખી
હવે એમાં બહુ કોસો આવવાથી હું થવાનું છે થવાનું તે થઈ ગયું. ઓલી છે ને ઓલી જીવી બેન, એ હમણાં મને બજાર ભેગી થઈ હતી તો પાછી મને કહે તમારી સોડી તો ઓલા ડોહારે ભાગી ગઈ, તમને કાંઈ થતું નથી. મેં કીધું તું સુકમર ને મારી સોડીનું જે થવું એ થાય, પણ તું હું કામ મને બળતામ ઘી હોમસ. હવે બોલવા વાળા તો બોલ્યા જ કરવાના, ખોટું લગાડીને દુઃખ કરવું. હા શું કહું ને, એણે એણે તો મારું જીવતર ધૂળ કરી નાખ્યું છે. પણ જોજો તમે, એક દી અહીં રડતી ન આવે ને તો મને કહેજો, પણ હું તમને કહી દઉં છું, તમારા હમ ખાઈને કહું છું કે જો હવે એ મારે આંગણે આવશે ને તો હું એને નહીં ઊભી રહેવા દઉં. તો કોઈ વાંધો નહીં, તને જે ગમે એમ કરજે. હા પાછા પીગળી ન જાતા તે દી સુતી જ નથી હવે મને. જે બાપની સાથે ઉપર પગ દઈને ગઈ હોય એની વાય હું પીગળી જાઉં. નો જ પીગળાય ને. અને આંબળો, જો તમારી પહેલા હું જ વહી જવાની છું એ મને નક્કી જ છે, અને હું મરી જાઉં ને તો એને તમે હમાસર મોકલતા જ નહીં, એ જોઈ જ નહીં મારી લાશ સામે. હમાસર મોકલવાનો સવાલ જ ક્યાં છે? મારું મોઢું નહીં બતાવતા એ કાળમુખીને.